नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूँ भाविन। खास करीने वडोदरा जिल्लाना पादरा तालुकाना लूणा गामने जे सरगवानो पाक छे तेनी राजधानी तरीके ओळखवामां आवे छे। खास करीने लूणा गामनी अंदर 300 વીઘાથી ઉપરાંતના જે ખેતરો છે તેમાં સરગવાનો પાક કરવામાં આવે છે। ખાસ કરીને લૂણા ગામના ખેડૂતોનો મુખ્ય પાક સરગવો છે। દર્શક મિત્રો, આપ જાણો છો એમ કે જે કમોસમી વરસાદ થયો, શિયાળામાં ચોમાસા જેવો આભાસ થયો, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન અતિ ભારે થયું છે। ત્યારે આપણી સાથે લૂણા ગામના ખેડૂતો છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। નરેન્દ્ર કાકા, પહેલા હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ, કમોસમી વરસાદ કેવા પ્રકારનું નુકસાન, કેવી પરિસ્થિતિ રહી છે ખેતીમાં? અત્યારે જે પરિસ્થિતિ કમોસમી વરસાદથી થઈ છે એમાં ફળ ફૂલ બધા જ ગરી ગયા છે, અને એમાં એક અલગ જાતનો રોગ આવી ગયો છે કે જે ચીકનો પદાર્થ સરગવી ઉપર થઈ જાય છે અને એને કાઢવો ખેડૂત માટે ખૂબ અઘરો વિષય છે। આના ઉપર કમોસમી વરસાદથી અત્યારે જે સિસ્ટમ બની ગઈ એમાં સિંગ ફળ ફૂલ બધું જ ખલાસ થઈ ગયું। અત્યારે ખેડૂતના ખરેખર એટલું બધું નુકસાનીમાં વારો ભોગવાનો વારો આવ્યો છે તે એનો કોઈ અંદાજ નથી। અત્યારે આ સિસ્ટમ આ થઈ ગઈ છે દરેક સરગવી ઉપર, કે પાન બળી ગયા છે, ફૂલ બળી ગયા છે અને સિંગ પણ ગરી જાય છે। કારણ કે આ તો એક રાજધાની કહેવાય સરગવાની ખેતી માટે, દેશ વિદેશમાં પણ અહીંયાથી સિંગો જાય છે, અને ત્યારબાદ આપણા ભારત દેશના અનેક રાજ્યોની અંદર કે અમારા ગામમાંથી ડાયરેક્ટ સીધા ખેડૂત પાસેથી ખરીદી થઈને અને પછી એ માલ જાય છે। અત્યારે આ બધું જ એકદમ ઠપ થઈ ગયું છે, કોઈની પાસે સિંગ પણ અત્યારે ના મળે એ પરિસ્થિતિ થઈ ગઈ છે। ખાસ કરીને જે અન્ય પાક છે એ ખેડૂતો મંડીમાં વેચવા જતા હોય છે, ને લુણા ગામની અંદર આ સરગવાનો પાક કેટલા વીઘામાં થાય છે, ખેડૂતો જે છે આપે કહ્યું એમ કે ડાયરેક્ટ જે વેપારીઓને વેચે છે, કઈ રીતની પ્રોસેસ હોય છે, કેટલા વીઘામાં ખેતી થાય છે? લુણા ગામની અંદર અત્યારે માનો તો 450 વીઘાની ઉપર પણ આ સરગવીની ખેતી થાય છે, અને સીધે સીધો વેપારી દ્વારા અહીંયાથી માલ ઉઠાવવામાં આવે છે, અને મંડીમાં મારે ખાસ કરીને ઓછું જવાનું થાય છે કારણ કે અહીંયા ભાવ પણ એવા સારા મળી જાય છે। કેટલા રાજ્યોમાં અને કેટલા દેશોમાં જતો છે? લગભગ અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર તો જોવા જઈએ ને તો લગભગ 15-16 રાજ્યોની અંદર અમારો આ ગામનો સિંગોનો માલ જતો હોય છે, અને તદઉપરાંત 7-8 પરદેશો ત્યાંમાં છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, જાપાન છે, લંડન છે, ત્યાં પણ અહીંયાથી માલ એક્સપોર્ટ થાય છે। તો ચોક્કસ દર્શક મિત્રો, ગુજરાત સિવાય અનેક રાજ્યો અને અનેક દેશોમાં પાક જાય છે, ત્યારે આપણી સાથે બીજા ખેડૂતો છે। ભાવિનભાઈ, શું કહેશો આપ, કેવી રીતનું નુકસાન થયું છે આ માવઠાના કારણે? એમ એવું છે કે માવઠાની સામે બધા દારકા ભાગી ગયા છે, બધો માલ જે હતો એ રહ્યો નથી ઉપર, બધું બગડી ગયું છે। કેટલા વીઘામાં આપ ખેતી કરો છો ને આપને કેટલા નુકસાન? અત્યારે 9 વીઘામાં ખેતી કરું છું, એની મેં આતા મારી પાસે કોઈ કોઈ જાતનું એ મળતર જ નથી મારી મારે। કેવી આશા રાખો છો સરકાર પાસે, કેવી માંગણી કરો છો? આશા તો જે સરકાર આપે તે સારું। તો ચોક્કસ દર્શક મિત્રો, ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે સરકાર છે તેઓ સાથે માંગણી કરી રહી છે। જે પ્રકારે મારી પાછળ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સરગવાના પાકમાં, હું ફરીવાર દ્રશ્યો બતાવીશ કે સરગવાના ખેતરો છે ને, ખાસ કરીને દર્શક મિત્રો બીજી તરફ બતાવીશ કે જે કમોસમી વરસાદ હતો, જે માવઠું હતું, તેના લીધે ક્યાંક ને ક્યાંક જે સરગવાનો પાક છે તે સરગવાના જે ઝાડ છે તે ચોક્કસથી અહીંયા આગળ ખાસ કરીને માવઠાના કારણે નુકસાન થયું છે, અને ડાળખીઓ જે છે એ ભાગી પડી છે। જે ખેડૂત છે તમામ જે ડાળખીઓ એક જગ્યાએ ભેગી કરીને ખાસ કરીને તેની વ્યવસ્થા કરી રહ્યા છે। ખાસ કરીને પાદરાના લુણા ગામની અંદર કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તે ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ખેડૂતોનું માનીએ તો 300થી વધારે જે વીઘા ખેતરમાં જે પાક થયો છે તેમાં 3 કરોડથી પણ વધારે પાક થયું છે તેવું ખેડૂતોનું કહેવું છે। કેમેરા પર્સન વિશાલ ડબગર સાથે ભાવિન પાટણવાળિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા, પાદરા। ગુજરાતના સમાચાર આંગળી ના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો।